રાજ્યભરના દરેક જિલ્લાઓમાં તારીખ 1 સપ્ટેમ્બર 2018 થી સમગ્ર માસ દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત જન આંદોલન દ્વારા કુપોષણ મુક્ત અભિયાન હેઠળ વિવિધ વિભાગો દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે, જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે બાળકોના પોષણ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ રાજ્ય સરકારના તમામ વિભાગોના સંકલન દ્વારા જન આંદોલન સ્વરૂપે સક્રિય પ્રયાસો હાથ ધરી કુપોષણમાંથી કચ્છ જિલ્લાને મુક્ત બને તે માટે અને કુપોષિત બાળકોમાં ઘટાડો થાય અને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે પોષણ સેમિનાર, યુવા શક્તિ રેલી, મમતા દિવસ, બાળ તુરા દિવસ, આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતા અભિયાન, પ્રભાત ફેરી, આરોગ્ય તપાસ, અન્નપ્રાશન અને લોક જાગૃતિ કાર્યક્રમો યોજાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ વિવિધ ઉત્કર્ષ યોજનાઓનું કચ્છ જિલ્લામાં સઘન અમલીકરણ કરવા સહિયારા પ્રયાસો હાથ ધરશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. સરકારે નિર્ણય લીધો છે કે આ જે માસ છે સપ્ટેમ્બર માસ, એને પોષણ માસ તરીકે ઉજવવાનું સરકારે નિર્ણય લીધું છે. એમાં બેસિકલી 3 સ્ટ્રેટેજી છે. ફર્સ્ટ આ છે કે એક જનજાગૃતિ આવે કે લોકોને ખબર પડે કે એમના બાળકો કુપોષિત છે કે નહીં, અને સમાજના તમામ બાળકોનું વજન થાય અને એમાંથી આઈડેન્ટિફિકેશન થાય કે કેટલા બાળકો અતિ કુપોષિત છે, કેટલા મધ્યમ કુપોષિત છે અને કેટલા નોર્મલ છે. અને એમાં જે એટલા અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકો છે જેમનું ટ્રીટમેન્ટ ત્યાં ત્યાં થઈ શકે અને બીજી કોઈ એમની ઇલનેસ નથી, એવાને આપણે ત્યાં ત્યાં ટ્રીટ કરીએ, એને પૌષ્ટિક આહાર, થેરાપ્યુટિક ફૂડ આપીએ. અને જે મેડિકલી ઇલ અને એવા સિરિયસ જે પેશન્ટ છે એમને આપણે જે ન્યુટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટર એટલે NRC કેન્દ્ર છે ત્યાં આપણે મોકલીએ, જેથી એમનું ત્યાં ઇલાજ થાય. હવે આપણે અહીંયા 2116 જેટલી લગભગ આંગણવાડીઓ આવેલી છે, જેમાં 1,70,000 જે લાભાર્થીઓ છે એ નોંધાયેલા છે. પણ એમાં અમે સમાજના તમામ બાળકોનું વજન કરવાના છીએ, એના માટે અમુક એક્ટિવિટીઝ પ્લાન કરેલી છે જે હું આપને વિગત આપું છું કે 3 દિવસ બાલ તુલા કાર્યક્રમ તરીકે આપણે ઉજવાના છીએ, જેમાં તમામ બાળકોનું આપણે વજન લેવાના છીએ. પછી જાણકારી માટે વાનગી હરીફાઈ, આરોગ્યની તપાસ, ખાસ પોષણ મુદ્દે ગ્રામસભા, પછી સાસ બહુ સંમેલન જેમાં આપણે બ્રેસ્ટ ફીડિંગ ઉપર, સ્તનપાન ઉપર વ્યવસ્થિત કઈ રીતે કરવું જોઈએ એના ઉપર આપણે ધ્યાન આપશું. પ્લાન્ટેશન ડ્રાઈવ એક રાખશું જેમાં ન્યુટ્રી ગાર્ડન જ્યાં જ્યાં શક્ય છે આંગણવાડીઓમાં ત્યાં બનાવવામાં આવે. કિશોરી શિબિર તથા આ બધી જે એક્ટિવિટીઝ છે એની રિપોર્ટિંગ ડેશબોર્ડ ઉપર અમે કરશું અને તમામ આંગણવાડીઓને અમે ગ્રેડિંગ કરશું. જેમ 900માં શાળાઓનું ગ્રેડિંગ થાય છે એવી રીતે અમે 5-સ્ટાર સિસ્ટમ બનાવીશું અને આંગણવાડીઓની ગ્રેડિંગ કરવાના છીએ. સાથોસાથ એક પ્રધાનમંત્રી માતૃવંદના યોજના છે, એના પણ અમારે ટાર્ગેટ 100% પૂર્ણ થાય, જેમાં પ્રથમ વખતે જે સગર્ભા બને છે બેન એમને 5,000 રૂપિયા તબક્કાવાર આપવામાં આવે છે, એનું પણ અમે 1 અઠવાડિયા સુધી ઝુંબેશ ચલાવવાના છીએ. હા, એમાં અતિ કુપોષિત બાળકોની સંખ્યા કચ્છમાં 368 છે અને 1210 જે બાળકો છે એ આપણા મધ્યમ કુપોષિત છે. આ તમામ બાળકોને જેમાં જેટલાને આપણે NRC કેન્દ્રોમાં જરૂર જણાશે એમને અમે ત્યાં ભરતી કરશું. અત્યારે એની એડમિશન રેટ 60% છે, બેડ ઓક્યુપન્સી અમારી ટાર્ગેટ છે કે આ કમસે કમ 150% અમારી એડમિશન રેટ NRC કેન્દ્રોમાં થાય, જેથી આ તમામને અમે લીલા ઝોનમાંથી મધ્યમ અને મધ્યમમાંથી ગ્રીન ઝોનમાં લઈ શકાશું. જી હા, અમને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા 2 મહિનામાં એક ઝુંબેશ પ્રમાણે અમે લગભગ 225 આંગણવાડીઓમાં પાણીના કનેક્શનો પૂરા પાડ્યા છે. 65 જેટલી આંગણવાડીઓમાં આ અઠવાડિયામાં વીજળી કનેક્શન ન હતું એ અમે પૂરું પાડી દેશું અને જ્યાં આંગણવાડી વર્કરની જગ્યાઓની ખાલી હતી એમાં પણ લગભગ 220 જેટલા આપણે આંગણવાડી વર્કર અને હેલ્પરની જગ્યાઓ છેલ્લા 2-3 મહિનાઓમાં ભરવામાં આવેલી છે. જ્યાં સુધી જગ્યાના પ્રશ્નોની વાત છે એમાં પણ તમામ પ્રશ્નો હલ થયા છે અને જ્યાં જગ્યા ઓછી છે ત્યાં બીજી સ્કીમમાં આંગણવાડી ભવનનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મારી એક જ અપીલ રહેશે કે તમામ સગર્ભા બહેનો અને ધાત્રી બહેનો અને સમાજના બધા વાલીઓ આ ખાસ ધ્યાન રાખે કે એમનું એજ, આયુ અને એમના પ્રમાણે એમના છોકરાનું વજન હોય અને સુપોષણ એટલે ખાસ કરીને 0-3 વર્ષના જે બાળકો છે એમના મગજના વિકાસ માટે આ સમયગાળો ખૂબ જ જરૂરી છે અને એમાં એમને લીલી શાકભાજી, ચણા, કઠોળ પૂરતા માત્રામાં સંતુલિત એક આહાર એમને આપવામાં આવે એ ખૂબ જ જરૂરી છે.